છોડે તે માટે જાગૃતતા આવે તેવા પ્રયાસો કરવામાં આવતા હોય છે ત્યારે ભુજમાં પણ લોક જાગૃતિ માટેની કામગીરી કરવામાં આવી હતી. આજે 31મી મે એટલે કે વિશ્વ તમાકુ નિષેધ દિવસ. આજના દિવસે લોકોમાં તમાકુના વ્યસન મુક્તિ માટે જાગૃતિ આવે તે માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે. આજનો દિવસ એ એવો દિવસ છે કે જેટલા પણ લોકો તમાકુનું સેવન કરે છે તે તમામ લોકોને તમાકુમાંથી છુટકારો મળે અને તે તમામ લોકો તમાકુને ત્યજી દે તે માટેના પ્રયત્ન જુદી જુદી સંસ્થાઓ તેમજ સરકારશ્રી દ્વારા કરવામાં આવતા હોય છે. તો આજના દિવસે મહાજનસંપર્ક અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાતા હોય છે. તો જુદા જુદા સ્થળોએ જુદી જુદી સંસ્થાઓ દ્વારા પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે કે જે થકી લોકોમાં આ અંગે જાગૃતતા આવે અને લોકો તમાકુનું સેવન કરતા અટકે. તે અંતર્ગત આજે ભુજ શહેર મધ્યે પણ લોક જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આવો આ અંગે વધારે સાંભળીએ ભુજ શહેરના મનોચિકિત્સક ડોક્ટર મહેશ તિલવાણીને. તમાકુ નિષેધ દિવસ 31 મે ના દર વર્ષે થાય છે. એમાં ખાસ કરીને લોક જાગૃતિના કાર્યક્રમ અમે કરીએ છીએ અને લોકોને તમાકુથી કેટલા જે નુકસાન છે એની માહિતી આપીએ છીએ. હવે તમાકુના ઘણા રૂપ છે, બીડી, સિગરેટ, પછી આપણે આ જે બુદાલાલને બીજી આવે છે જે એ, અને બજર આવે છે જે ચીકણી કહેવાય, સુકણી કહેવાય, એ બધા છે, અને ડેન્ટોપેક ટૂથપેસ્ટ આવે છે, એ બધા છે. એ એક તમાકુનું વ્યસન કરી નાખે બધી એવી વસ્તુ છે. તમાકુમાં અંદર જે મૂળ વસ્તુ છે નિકોટિન, એ શરૂઆતમાં આપણે જે લઈએ તો આનંદ આવે છે અને પછી એની ટેવ પડી જાય છે, અને પછી એ ના લઈએ તો પછી આપણે મૂડમાં ખાલીપણું લાગે, કંટાળો આવે, આળસ થાય, અને લઈએ તો સ્ફૂર્તિ આવી જાય, એટલે આવી રીતે ટેવ પડી જતી હોય છે. આની પાછળ ઘણા બધા કારણો છે. જેવી રંગત હોય ને એવી સંગત થાય. આપણને આપણા મિત્રો કે થોડુંક એક વખત કશ લઈ લેવો, એક વખત તમાકુ ખાઈ જુઓ, સારું લાગશે. પછી કોઈ વડીલો હોય એ બીજા વડીલને સલાહ આપે કે બીડી પીવાથી કબજિયાત મટે છે તો બીડી ચાલુ કરી નાખે. હવે આમ જોવા જઈએ તો આ બધા રસ્તા જે છે એનો એક વિકલ્પ તો હોય જ છે, આ રસ્તા જે લોકો અપનાવતા હોય છે. પછી આમાં લોકોને છૂટતું નથી તમાકુ, એ એક મોટો પ્રશ્ન છે. છૂટતું કેમ નથી? આપણે બે વસ્તુ છે, આપણે કોઈને અવારનવાર ટોક ટોક કરીએ કે કરીએ તો એ કંટાળી જાય, ને પછી એનું પછી એને સગાવાલાને એમ કહી દે કે જાઓ હું પીશ, હું ખાઈશ તમાકુ, એટલે વધારે ચગી જાય. એટલે કોઈને પણ કહેવું હોય તો આપણે એને વિના વગર કોઈ આગ્રહે અને એમને વગર કોઈ કડવાટે કહેવાનું હોય છે. પછી બીજું કેમ છૂટતું નથી કે લોકો પોતાના જે વ્યસન છે એનું ઉપરાણું લેતા હોય છે, સાઈડ લેતા હોય છે. કેવી રીતે લેતા હોય છે? અમે કોઈને પૂછીએ કે તમને બ્લડ પ્રેશર છે તો તમાકુ કેટલું લો છો કે બીડી કેટલી પીઓ છો, તો એમ કે હું તો બહુ ઓછી લઉં છું, એક જ લઉં છું, તમાકુ બહુ ઓછી ખાઉં છું. હવે ઓછી કે વધુ એનું કોઈ માપદંડ કોઈ બુકમાં લખેલું નથી. તો એ થયું કહેવાય કે તમાકુની વકાલત કરી કહેવાય કે ઉપરાણું લીધું કહેવાય. એટલે આપણે શું કર્યું, તમાકુને આપણે સંગ્રહ્યું, આપણે તમાકુ આપણને પાસે જ રહેશે, જશે નહીં. એટલે જો આપણને આ વ્યસનથી મુક્ત થવું હોય તો તમાકુનું વ્યસનને આપણે આપણને હોય તો એને વખોડી કાઢવાનું, આપણે જ્યારે પણ કોઈ આપણને તમાકુ માટે વાત કરે તો સ્વીકારી લેવાનું, તમાકુથી છૂટવા માટે શક્તિઓ માગવાની, આપણે જે ભગવાન કે જે દેવી દેવતાઓને માનતા હોય એ બધા પાસે પ્રાર્થના કરી, અને એના વિકલ્પો જો ના છૂટતું હોય તો દવારૂપે વિકલ્પો આવે છે, ચ્યુઈંગમ આવે છે, ગોળી આવે છે, એ બધી વસ્તુઓનો સહારો લેવો. કેમ કે તમાકુથી જે રોગો થાય છે એ બહુ મોંઘા હોય છે, અને ઘણા લોકોને અમે પૂછીએ છીએ કે ભાઈ તારે 25 લાખનું કે 10 લાખનું વીમો હોય ને તો તું તમાકુ બીડી કે સિગરેટ પીજે, તો ત્યારે એ ચમકી જાય છે. કારણ કે એ તો પછી ત્યારે ખબર પડે છે કે આનાથી કઈ મોંઘી મોંઘી બીમારીઓ થતી હોય છે. જે બીમારી મોંઘી બીમારી થતી હોય છે એ હૃદય રોગ છે, બ્રેન સ્ટ્રોક છે, જેમાં મગજમાં લોહીની નસ ફાટી જાય અથવા તો મગજમાં લોહીની નસ સુકાઈ જાય. કારણ કે તમાકુથી નુકસાન કેવું થતું હોય છે કે બધી નાની નાની લોહીની નળીઓ હોય એને વધુ નાની કરી નાખે,
એટલે લોહી અમુક નાની જગ્યાએ પહોંચે જ નહીં. એટલે એવા ઘણા રોગો છે. હમણાં જો કે કોલેજો બંધ છે એટલે આપના માધ્યમથી પબ્લિકને જણાવવા માગું છું કે તમાકુનું વિકલ્પ છે અને તમાકુ એક દવા નથી. જે લોકો દવા સમજીને ખાતા હોય છે મૂડ ખરાબ હોય એને સુધારવા માટે કે કબજિયાત હોય એને મટાડવા માટે કે દુઃખી હોય તો પછી એનાથી આનંદ મેળવવા માટે, એટલે એ વસ્તુ કામની નથી. હવે આમાં આ કેવી છે કે અમુક કંપનીઓને પોતાનો નફો વધારવા માટે આને પ્રોત્સાહન આપે છે, પણ આ છેલ્લે તો લોકો માટે હાનિકારક છે. એટલે લોકોને હું એમ કહેવા માગીશ કે તમાકુથી દૂર રહો, એ જાનલેવા છે, એનાથી ઘણા બધા રોગો થાય છે. મોટી ઉંમરના લોકોને યાદશક્તિનો રોગ થાય છે, નાની ઉંમરમાં પણ હૃદયરોગ થાય છે અને લોહીની નલીઓ બંધ થઈ જાય છે અને ઘણી વખત તો પગ કાપવું પડે એવી પરિસ્થિતિ પણ થઈ જાય છે.